નમસ્કાર, હું ધર્મિષ્ઠા તંદેલ, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય ગુજરાતી, પ્રકરણ 2 ચોરી અને પ્રાયશ્ચિત, ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, પ્રકરણ છે ચોરી અને પ્રાયશ્ચિત. કૃતિ ચોરી અને પ્રાયશ્ચિત, કરતા થશે ગાંધીજી. સાહિત્ય પ્રકાર છે આત્મકથા. વિદ્યાર્થીઓ, ભાગ 1માં આપણે જાણ્યું હતું કે ગાંધીજી અને એમના સગાને બીડી પીવાનો શોખ થયો હતો, તેથી તેઓ તેમના કાકા બીડીના ઠૂઠા ફેંકી દે એ ચોરીને બીડી પીતા થયા. ત્યારબાદ નોકરના ડોકડા ચોરીને બીડી ખરીદી એ પીતા થયા, અને આવી રીતે એમણે થોડા અઠવાડિયા ચલાવ્યું. ત્યારબાદ આપઘાત કરવાનો વિચાર આવ્યો, પરંતુ આપઘાત કરી શક્યા નહીં, અને આપઘાતનો વિચાર જ ભૂલી જવો એવો એ લોકો નિર્ણય કરે છે. અને છેવટે આ આપઘાતના પરિણામ એ આવે છે કે બીડીના ઠૂઠા ચોરવાની અને નોકરના ડોકડા ચોરી કરી બીડી ખરીદી તે પીવાની તેવ જ ભૂલી ગયા, અને મોટા થયા પછી પણ ગાંધીજીને બીડી પીવાની ક્યારેય પણ ઈચ્છા ન થઈ. અને આવી જ રીતે ભાગ 2માં પણ એક ચોરીનો પ્રસંગ આવે છે, જે ચોરી તો થાય છે પરંતુ ગાંધીજીથી પછી એ સહી શકાતું નથી, અને એ ચોરીની ગાંધીજીના જીવન પર ઘણી મોટી અસર થાય છે. તો ચાલો જોઈએ શું થાય છે. બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના ડોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. કે ગાંધીજી શું કહે છે કે બીડીઓના ઠૂઠા ચોરતા હતા અને ચાકરના ડોકડા એટલે કે નોકરના ડોકડા પૈસા ચોરતા હતા અને બીડી ખરીદીને બીડી પીતા હતા. એ દોષના કરતા, દોષ એટલે કે ભૂલ, કે એ દોષના કરતા ગાંધીજીથી બીજો વધારે એક મોટો દોષ થઈ જાય છે, અને એને એ વધારે ગંભીર માને છે કે વધારે મોટી ભૂલ માને છે. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12 વર્ષની હશે, જે જ્યારે એમણે બીડીનો દોષ એટલે કે બીડી પીવાની જ્યારે ટેવ હતી, ચોરી કરતા હતા, ત્યારે ગાંધીજીની ઉંમર 12-13 વર્ષની હશે. કદાચ તેથી એ ઓછી કે તેના કરતાં પણ ઓછી હોઈ શકે. બીજી ચોરી વેળાએ એટલે સમયે, કે જ્યારે બીજી વાર ચોરી થાય છે એ સમયે ઉંમર 15 વર્ષની હશે, કે ત્યારે એમની ઉંમર કેટલા વર્ષની હતી? 15 વર્ષની હતી. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. કે બીજી ચોરી એમણે કઈ કરી છે? એમના મોટા ભાઈ છે, માંસાહારી ભાઈ છે, એમના પાસે સોનાનું કડું છે, હાથમાં પહેરવાનું જે કડું આવે એ કડાના કકડાની હતી. કકડાની એટલે કે ટુકડાની, કે સોનાના જે કડો છે એમાંથી થોડો ટુકડો એમણે ચોરી લીધો. તેમણે નાનું સરખું એટલે કે 25-1 રૂપિયાનું કરજ કર્યું હતું. તેમણે એટલે કે એમના ભાઈએ નાનું સરખું મતલબ કે 25 રૂપિયાનું જેટલું કરજ મતલબ કે દેવું, ઋણ કહી શકીએ, તો એમને દેવું 25-1 રૂપિયાનું દેવું કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા, કે દેવું થયું હતું, પૈસા પાછા આપવાના હતા, હવે કંઈક માટે લીધા હશે, વડીલો પાસે માંગી શકાય એવી પરિસ્થિતિ હતી નહીં, એટલે એ હવે કેવી રીતે દેવું ચૂકવવું એ લોકો વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. સોનાનું નક્કર કડું, નક્કર એટલે કે મજબૂત સખત કડું હતું. એમના મોટા ભાઈ છે, એમણે હાથમાં સોનાનું એક મજબૂત કડું પહેરેલું હતું. તેમાંથી એક ટોલો સોનું કાપવો મુશ્કેલ ન હતું, કે આટલું મોટું કડું હતું, મજબૂત કડું હતું, એમાંથી એક તોલો સોનું, તોલો એટલે કે એક તોલો મતલબ કે 10 ગ્રામ જેટલું, એટલું સોનું કાપી લેવું એમના માટે મુશ્કેલ ન હતું. કે એટલું સોનું કાપે અને એના પૈસા ચૂકવી દઈએ અને ફરી પાછું એ કડું વ્યવસ્થિત કરી દઈએ, તો આવું કરવું એમના માટે મુશ્કેલ ન હતું. કડું કપાયું, કે આવી રીતે એ લોકોએ કડું કપી નાખ્યું. કરજ ફીટ્યું, કરજ એટલે કે દેવું, અને ફીટ્યું એટલે મટ્યું કે ચૂકવાઈ ગયો. પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. મારે સારું એટલે કે ગાંધીજી માટે, કે ગાંધીજી માટે આ વાત અસહ્ય થઈ પડી. અસહ્ય એટલે સહન ન થઈ શકે એવી થઈ પડી, કે આ વાત, આ ચોરી એમનાથી સહન થઈ નહીં.
હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો કે ગાંધીજીથી સહન થતું નથી એટલે હવે એ નિર્ણય કરી લે છે, નક્કી કરી લે છે કે હવે ક્યારેય પણ ચોરી કરવી નહીં. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. કબૂલ કરવું એટલે સ્વીકારી લેવું, કહી દેવું કે એનાથી સહન થતું નથી. હવે એને એવું થયા કરે છે મનમાં કે પિતાજીને આ બધી વાત જણાવી દેવી જોઈએ, એમની સામે કબૂલ કરી લેવું જોઈએ. જીભ તો ન ઉપડે, જીભ તો ન ઉપડે એટલે કહેવાની હિંમત ન ચાલે. એમના પિતા ક્રોધી સ્વભાવના હતા, કડક સ્વભાવના હતા એટલે કહેવાની હિંમત નહીં ચાલે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો, કે ગાંધીજીને એટલો તો વિશ્વાસ હતો, એને એ પ્રકારનો ડર ન હતો કે પિતાજી મને મારશે, કે આ વાત જાણીને પિતાજી મારશે એવું તો એને હતું નહીં. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાદન કર્યું હોય એવું મને સ્મરણ નથી, કે ગાંધીજીને અત્યાર સુધીમાં એવું ક્યારેય પણ યાદ નથી કે એ બંને ભાઈને, ગાંધીજીના પિતાજીએ એમના બંને ભાઈને કે ગાંધીજીને અને એના ભાઈને ક્યારેય પણ કોઈ બાબત માટે તાડન કર્યું. તાડન કરવું એટલે મારવો, કે ક્યારેય પણ કોઈ બાબત માટે એમને માર્યા હોય એવું એમને સ્મરણ. સ્મરણનો મતલબ થશે યાદ, કે એમને યાદ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો. પણ ગાંધીજીને એવું હતું કે અમને તો મારશે નહીં, પરંતુ કદાચ એ વાત જાણીને પિતાજી પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો. માથું કૂટવું એટલે કે આઘાત લાગવો, દુઃખ થવું, કે આ વાત જાણીને કદાચ પોતે દુઃખી થશે તો. એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. એ જોખમ મતલબ કે ગાંધીજીને એ ડર હતો કે પિતાજી દુઃખી થશે, માથું કૂટશે તો, મતલબ કે આઘાત લાગશે તો. તો એ જે જોખમ છે એ ખેડીને પણ, કે એ જોખમ લઈને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, કે ભૂલ છે એ સ્વીકારવી જ જોઈએ. તેના વિના શુદ્ધિ ન થાય, તેના વિના શુદ્ધિ ન થાય મતલબ કે દોષ કબૂલ કર્યા વિના આપણે શુદ્ધ એટલે કે પ્રાયશ્ચિત ન થઈ શકે એવું ગાંધીજીને લાગે છે. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો, કે છેવટે ગાંધીજી ઘણા બધા વિચારો બાદ છેવટે ગાંધીજી ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ એવો ઠરાવ કર્યો, એટલે કે એવો નિર્ણય કરે છે કે કહેવાની હિંમત ચાલતી નથી એટલે ચિઠ્ઠીમાં બધી વિગત લખીને દોષ કબૂલ કરી લેવો જોઈએ એવો એ નિર્ણય કરે છે. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી, હાથોહાથ એટલે ગાંધીજી જાતે જ જઈને હાથોહાથ પિતાજીને ચિઠ્ઠી આપી દે છે. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી, કે ગાંધીજી ચિઠ્ઠીમાં બધું લખે છે અને પોતાનો દોષ કબૂલ કરે છે પિતાજી આગળ, અને એના માટે સજા માંગે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે તો એના માટે તમે જે સજા કરો એ મને મંજૂર છે, એવી રીતે સજા માંગે છે. અને સાથે બીજી આજીજીપૂર્વક વિનંતી કરે છે, કે એના પિતાજીને વિનંતી કરે છે કે પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે, વહોરી લે એટલે પોતાના ઉપર દુઃખ ન લઈ લે એવી વિનંતી કરે છે. અને ફરી પાછી પ્રતિજ્ઞા કરે છે. ગાંધીજી કઈ પ્રતિજ્ઞા કરે છે? કે ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરે છે, કે હવે ભવિષ્યમાં ક્યારેય પણ હું ફરી પાછી આવી ભૂલ કરીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. મેં ધ્રુંજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી, મેં એટલે ગાંધીજી, ગાંધીજી ધ્રુંજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં આપે છે. હું તેમની પાટની સામે બેઠો, પાટની એટલે કે જ્યાં એ સૂતેલા હતા, પાટ ઉપર જ્યાં સૂતેલા હતા એની સામે જઈને બેસે છે. આ વેળા તેમને ભગનદળનું ડર તો હતું જ. આ વેળા એટલે કે એ સમયે એમના પિતાજીને ભગનદળ એટલે એક પ્રકારનો રોગ, કે ભગનદળનો રોગ તો હતો જ. તેથી તેઓ ખાટલાવશ એટલે કે ખાટલા ઉપર આરામ કરતા હતા. ખાટલાને બદલે લાકડાની પાત વાપરતા, કે ખાટલાની જગ્યાએ એમના પિતાજી શું વાપરતા હતા? લાકડાની જે સીધી પાત હોય એ પાત વાપરતા હતા. તેમણે ચિઠ્ઠી વાંચી, ગાંધીજીએ ચિઠ્ઠી આપી અને એમના પિતાએ ચિઠ્ઠી વાંચે છે.
આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા, આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા એટલે કે ચિઠ્ઠી વાંચીને હકીકત જાણીને પિતાજીના આંખમાંથી મોતીના બિંદુ એટલે કે આંસુ ટપકવા લાગે છે. ચિઠ્ઠી ભીંજાઈ કે એ આંસુથી ચિઠ્ઠી ભીંજાય છે. તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા. કે તેમણે ક્ષણવાર એટલે થોડીવાર, કે થોડીવાર માટે પિતાજી પોતાની આંખો બંધ કરી દે છે, પછી એ ચિઠ્ઠી ફાડી નાખે છે અને પોતે વાંચવા સારું એટલે કે વાંચવા માટે જે બેઠા થયા હતા તે ફરી પાછા સૂઈ ગયા. હું પણ રડ્યો, હું એટલે કે ગાંધીજી. ગાંધીજી પણ પિતાજીને રડતા જોઈને ગાંધીજી પણ રડે છે. પિતાજીનું દુઃખ સમજી શક્યો. ગાંધીજી શું કહે છે કે પિતાજીને એ સમયે જે દુઃખ થતું હતું એ દુઃખ હું સમજી શક્યો હતો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકો. ગાંધીજી શું કહે છે કે હું ચિતારો હોઉં, ચિતારો એટલે ચિત્રકાર, જો હું ચિત્રકાર હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ એટલે જેવું ને તેવું, કે ત્યારે જેવી પરિસ્થિતિ હતી એ જ સેમ પરિસ્થિતિ આજે હું ચિત્ર એનું દોરી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. એટલું એટલે કે આટલું તે આજે પણ અત્યારે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. આંખ સામે તરી રહ્યું એટલે એવું ને એવું દેખાવું, કે ત્યારે જે પરિસ્થિતિ હતી ત્યારનું જે દ્રશ્ય હતું એવું ને એવું દ્રશ્ય આજે પણ મને યાદ છે. એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. એ મોતી બિંદુ એટલે કે પિતાજીના જે આંસુ હતા એ આંસુ અને એ પિતાજીનો પ્રેમ એમણે મને વિંધ્યો, એટલે કે એમની મારા જીવન ઉપર ઘણી મોટી અસર થઈ. કે ગાંધીજીના જીવનમાં એમના પિતાજીના આંસુ અને એમના પિતાજીનો એ સમયનો જે પ્રેમ હતો એની ઘણી મોટી અસર થાય છે. હું શુદ્ધ થયો મતલબ કે હું પ્રાયશ્ચિત કરી દીધો. એ પ્રેમ તો જાણે અનુભવ્યો હોય તે જ જાણે, કે એ પ્રેમ જે છે પિતાજીનો પ્રેમ જેણે અનુભવ કર્યો હોય એ જ જાણી શકે. રામબાણ વાગ્યારે હોય તે જાણે. રામબાણ એટલે કે અનુભવ થવો, કે ત્યારનો જે અનુભવ જેને અનુભવ્યો હોય એ જ જાણી શકે. મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. ગાંધીજી શું કહે છે, મારે સારું એટલે મારા માટે આ અહિંસાનો પદાર્થ પાઠ એટલે ઉપદેશ, કે મારે માટે આ પ્રસંગ એમાં અહિંસાનો ઉપદેશ લેવા જેવો હતો. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. શું કહે છે કે તે વેરા તો માત્ર ગાંધીજીને એમાં પિતા પ્રેમ દેખાતો હતો, કે પિતાનો પ્રેમ જ એ સમજી શક્યા, પરંતુ આજે એમના માટે શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકો. કે એ ત્યારે એમને માત્ર પિતા પ્રેમ દેખાતો હતો, પરંતુ આજે એ પરિસ્થિતિને ગાંધીજી શુદ્ધ અહિંસા કે અહિંસાના નામે ઓળખી શકે છે. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે. ગાંધીજી શું કહે છે કે આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ, ઘણું મોટું સ્વરૂપ પકડે ત્યારે એના સ્પર્શથી કોઈ અલિપ્ત એટલે કે અડગો દૂર રહી શકતું નથી, અને એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. ગાંધીજી શું કહે છે કે આવી જે અહિંસા છે એ અહિંસામાં જે શક્તિ રહેલી છે એનું માપ આપણે ક્યારેય કાઢી શકીએ નહીં. કારણ કે આપણે પણ જાણીએ છીએ કે ગાંધીજીના બે સિદ્ધાંતો હતા, સત્ય અને અહિંસા. અને આ સત્ય અને અહિંસા આ બે સિદ્ધાંતો દ્વારા ગાંધીજીએ આખા ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરાવી હતી. એટલે જ ગાંધીજી કહે છે કે અહિંસામાં જે શક્તિ રહેલી છે એ શક્તિનું માપ કાઢવું અશક્ય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. પ્રતિકૂળ એટલે વિરોધી. કે આવી રીતે ગાંધીજીને પિતાજીએ શાંતિથી ક્ષમા કરી દીધો તો એ એમના સ્વભાવથી પ્રતિકૂળ હતી, કે એમનો સ્વભાવ થોડો સખત હતો, કઠોર હતો, અને આવી રીતે શાંત કંઈ પણ કહ્યા વગર
માફી આપી દેવી એ એમના પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માઠું કૂટશે એવું મેં ધાર્યું હતું, કે ગાંધીજીએ એવું વિચાર્યું હતું કે આ વાત સાંભળીને એના પિતાજી ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે. કટુ એટલે કડવું, કે કડવું વચન, કડવું વાક્ય એમને સંભળાવશે. કદાચ માઠું કૂટશે એટલે પોતે આઘાત અનુભવશે કે પોતે દુઃખી થશે એવું મેં ધાર્યું હતું, કે એવું ગાંધીજીએ વિચાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. કે આવું ગાંધીજીએ જે વિચાર્યું હતું એવું કંઈ પણ નહીં થયું, અને એમના પિતાજીએ અપાર શાંતિ, એકદમ શાંતિથી એમને માફ કરી દીધા. તો એનું કારણ ગાંધીજી શું માને છે? દોષની નિખાલસ કબૂલાત, કે ગાંધીજીથી ભૂલ થઈ છે, પરંતુ એ ભૂલની એ નિખાલસ એટલે કે પ્રામાણિકતાથી એ ભૂલને સ્વીકારી લે છે અને ફરી ન કરવા માટેની પ્રતિજ્ઞા પણ કરે છે. તો એને કારણે જ કદાચ પિતાજીએ આટલી અપાર શાંતિ રાખી હશે એવું હું માનું છું, એટલે કે એવું ગાંધીજી માને છે. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. શું કહે છે ગાંધીજી? કે જે માણસ પોતાના અધિકારી આગળ, કે પોતાનાથી મોટા હોય, વડીલ હોય અથવા તો ઉપરી હોય, અધિકારી હોય, એમની સામે સ્વેચ્છાએ પોતાની જાતે, સ્વેચ્છાએ એટલે કે પોતાની જાતે પોતાના દોષનો, કે પોતાનાથી જે ભૂલ થઈ છે એનો નિખાલસપણે કે પ્રામાણિકતાથી એને સ્વીકારી લે છે અને ફરી કદી તે ન કરવાની પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે કે હવે ફરી પાછી આવી ભૂલ ક્યારેય ન થશે એવી પ્રતિજ્ઞા કરે છે અને પોતાની ભૂલ સ્વીકારી લે છે, તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. ગાંધીજી શું કહે છે? કે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. શુદ્ધતમ પ્રાયશ્ચિત એટલે ખરેખર સાચો પ્રાયશ્ચિત તે કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. ગાંધીજી શું કહે છે? કે હું જાણું છું કે મારા એકરારથી, એકરારથી એટલે સ્વીકાર કરવો, કે મેં સ્વીકાર્યું છે તેને કારણે મારા પિતાજી મારા વિશે નિર્ભય, કે હવે ગાંધીજી વિશે ભવિષ્યમાં આવું કંઈ થશે એવો કંઈ ડર રહ્યો જ નહીં. ગાંધીજી વિશે એમના પિતા નિર્ભય થઈ ગયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો, કે ગાંધીજી પ્રત્યે એમના પિતાજીનો પ્રેમ વધારે ને વધારે વધતો ગયો. વિદ્યાર્થીઓ, અહીં આગળ આપણી પાઠની સમજૂતી પૂરી થાય છે. આ પ્રસંગ સાંભળ્યા બાદ આપણને એમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે. મને લાગે ત્યાં સુધી અહીં આગળથી આપણને બે બાબત શીખવાની મળે છે. એક તો આપણી કુટેવો વિશેની અને બીજી ભૂલ વિશેની. કુટેવોની વાત કરે તો અહીં આપણે આ પ્રસંગમાં જોયું કે ગાંધીજીને બેડી પીવાનો શોખ થાય છે. બેડી પીવી એ એક પ્રકારની કુટેવ છે અને એમાંથી એક પછી એક કુટેવો વધે છે, કે એક કુટેવ અનેક કુટેવોને આમંત્રણ આપે છે એવું આપણે કહી શકીએ. કે શરૂઆતમાં એ લોકો કાકા જે બીડીના ઠૂઠા ફેંકી દે એ ચોરતા હતા, એમાંથી પછી પૈસાની ચોરી કરતા થયા અને એમાંથી એમને આપઘાતનો વિચાર આવે છે. તો એક કુટેવ અનેક કુટેવોને આમંત્રણ આપે છે એવું કહી શકીએ. અને બીજી બાબત છે ભૂલ વિશેની, કે ભૂલ છે તો માણસ છે તો ભૂલ થાય છે, પરંતુ ભૂલ થવી એનાથી વિશેષ મહત્વનું શું લાગ્યું? કે ભૂલનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો, એ કે ભૂલ તો થાય છે પણ ભૂલનો આપણે પ્રામાણિકતાથી સ્વીકાર કરી લેવો જોઈએ અને ફરી પાછી ક્યારેય પણ આ પ્રકારની ભૂલ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. ઠીક છે, તો હવે આગળ આપણે થોડું અભ્યાસ જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગ જોવાના છે અને એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. સૌ પ્રથમ સમાનાર્થી શબ્દની વાત કરીએ તો પહેલો છે કકડો. કકડોનો મતલબ થશે ટુકડો. કરજ દેવું, ઋણ. નક્કર મજબૂત, સખત. ફીટવું એટલે ચૂકવાઈ જવું. અસહ્ય સહી ન શકાય તેવું. તાડન મારવું. સ્મરણ યાદ. ચિતારો ચિત્રકાર. વિંધવું અસર કરવી. પદાર્થ પાઠ એટલે ઉપદેશ.
અલિપ્ત અળગું કટુ કડવો. ત્યારબાદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સ્મરણ વિસ્મરણ, શુદ્ધિ અશુદ્ધિ, ઈચ્છા અનિચ્છા, નક્કર પોલું, માંસાહારી શાકાહારી. ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો. સૌ પ્રથમ છે જીભ ન ઉપડવી, એટલે બોલવાની હિંમત ન થવી. આંખ સામે તરી રહેવું, એવું ને એવું દેખાવું, રામબાણ વાગવા, અનુભવની ઘેરી અસર થવી, માથું કૂટવું, ખૂબ માનસિક વેદના થવી, આઘાત લાગવો, જોખમ ખેડવું, સાહસ કરવું. ઓકે, થેન્ક યુ.